મોંઘવારીની વચ્ચે ટામેટાના ભાવ આકાશે પહોંચ્યા છે. આકાશે આમતા ભાવ વચ્ચે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીના એક નિવેદને ચર્ચા જગાવી છે. જ્યારે ઋષિકેશ પટેલને ટામેટાના વધતા ભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર થયા છે. હિસાબ કરો તો એક ટામેટો 16 થી 20 રૂપિયાનો પડે છે. ટામેટાનો ઉપયોગ અનેક વાનગીઓ બનાવવામાં થાય છે અને એટલે ગૃહિણીઓ તેના ભાવ પર અંકુશ આવે તેવી માંગ કરી રહી છે. અને ગૃહિણીઓની રજૂઆતને જ્યારે સરકારના પ્રવક્તા મંત્રી સુધી પહોંચાડવામાં આવી ત્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટામેટાના ભાવને અંકુશમાં લેવાની કે તેને સસ્તા ભાવે વેચાણ કરવાની સરકાર કોઈ યોજના બનાવી રહી છે કે કેમ, તો તેને લઈને આડકતરી રીતે લોકોને ટામેટા સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી છે. સાથે તેમણે એવું કહ્યું કે ધીમે ધીમે એની મેળે ભાવ નીચે આવશે. મંત્રીજીનું આ નિવેદન વિવાદમાં આવ્યું છે અને ગૃહિણીઓને લાલઘૂમ કરી રહ્યો છે. ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી આમ તો જોવા જઈએ તો, પરંતુ મારી વાત સાંભળો, મારી વાત પૂરી સાંભળો. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુ જે જીવન જરૂરિયાત અને સવારના જ કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે પણ નક્કી થતી હોય છે. પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જોશો તો એ પણ શાકભાજીના ભાવ હોય કે બીજા એ ડિમાન્ડ સપ્લાય વધતાની સાથે એ કંટ્રોલમાં આવતા હોય છે.